गुड आफ्टरनून बाळको, केम छो? मजामां छो ने? जनाब, बाबूभाई सोपारीवाला, गर्ल्स प्राइमरी स्कूल, धोरण बे ऑनलाइन एजुकेशन में आप सौनुं हार्दिक स्वागत छे। आजे तारीख 29/9/2021, वार बुधवार। આપણો વિષય છે કલ્લોલ। કલ્લોલમાં આપણે પાઠ 5, મારે તો બસ રમવું છે, એમાં આપણે સ્વાધ્યાયપોથી કાર્ય કરીએ છીએ, બરાબર ને? તો સ્વાધ્યાયપોથીની અંદર પ્રશ્ન નંબર 11માં આપણને ગીત આપ્યું છે, એ ગીતની આજે આપણે સમજ મેળવીશું। અમે રેટીમાં રંગભેર રમતા હતા, બરાબર? ચાલો ગીતમાં ધ્યાન આપો, આપણે એનું વાંચન કરીએ। અમે રેટીમાં રંગભેર રમતા હતા, અમે ભાઈ બહેન સૌને ગમતા હતા, અમે બાગ બગીચે રમતા હતા, અમે ખીલેલા ફૂલડા સૂંઘતા હતા, અમે રેટીમાં। અમે ચાંદાની ચાંદનીમાં રમતા હતા, ઝીણા ટમટમતા તારલિયા ગણતા હતા, અમે રેતીમાં। અમે નદી તળાવે ફરતા હતા, પાણી દેખીને તરવા પડતા હતા, અમે રેતીમાં। અમે માટીના કૂબા કરતા હતા, તે જોઈ આનંદે નાચતા હતા, અમે રેતીમાં। આ ગીતનું આપણે વાંચન કર્યું, હવે એની સમજ મેળવીએ। અમે રેતીમાં રંગભેર રમતા હતા, અમે ભાઈ બહેન સૌને ગમતા હતા, અમે બાગ બગીચે રમતા હતા, અમે ખીલેલા ફૂલડા સૂંઘતા હતા। બાળકો, તમારા જેવા નાના નાના છોકરાઓ હશે એ રેટીમાં રમતા હતા, આનંદથી રમતા હતા, રંગભેર। ભાઈ બહેન સૌને અમે જે રમતા હતા તે બધાને અમે ખૂબ ગમતા હતા। બાળકો ક્યાં રમતા હતા? બાગ બગીચે। આ જુઓ, બાગ બગીચા, તમે તો જતા જ છો ને બાગમાં, બગીચામાં, બાગ એટલે બગીચો, બગીચામાં જાઓ છો ને, એમાં બગીચામાં ફૂલ છોડ, મોટા મોટા ઝાડો, ઘાસ, લપસણી, હિંચકા, ચીચવા બધું જ હોય છે। તો ત્યાં જઈને બાળકો, બાગ બગીચે જઈને બાળકો શું કરતા હતા? ખીલેલા ફૂલડા સૂંઘતા હતા। આ જોવાય છે, આ બંને ભાઈ બહેન બાગ બગીચે જઈને ખીલેલા ફૂલડા સૂંઘતા, બધા છોકરાઓ જાય છે, કોઈ ભાઈ બહેન પણ હશે એમાં તો ખીલેલા ફૂલડા સૂંઘતા રાખ। આપણને એમ કહે છે કે બાગ બગીચે જઈને શું કરતા? તો ખીલેલા ફૂલડા સૂંઘતા હતા। આગળ જુઓ। અમે ચાંદાની ચાંદનીમાં રમતા હતા, ઝીણા તમતમતા તારલિયા ગણતા હતા, અમે રેતીમાં। રાતે આકાશમાં આપણને શું દેખાય છે? ચંદ્ર અને તારા। તારા આપણને ચમકતા જોવામાં આવે છે ને, તો આ બાળકો ચાંદાની ચાંદનીમાં, પૂનમની રાત હોય, અજવાળી રાત હોય, ખબર ને, એ દિવસે આપણને ભલે લાઈટ ન હોય પણ આપણને પૃથ્વી ઉપર, આપણને નીચે જમીન ઉપર આપણને પ્રકાશ જોવામાં આવે છે। તો ચાંદાની ચાંદનીમાં રમતા હતા અને આ ચાંદાના અજવારામાં રમતા રમતા શું ગણતા હતા? તારા। આપણા તારા તો અસંખ્ય છે, એને આપણે ગણી નથી શકતા, પણ નાના બાળકો છે, તમારા જેવા છે, એને સમજ નથી પડતી આ આપણ તારા ગણતા દેખાય છે ને। ચાંદાની ચાંદનીમાં શું ગણતા હતા? ટમટમતા તારલિયા, તારલિયા એટલે તારા, બરાબર? અમે નદી તરાવે ફરતા હતા, પાણી દેખીને તરવા પડતા હતા, અમે રેતીમાં। નદી તરાવ બાળકો રમવા નીકળ્યા છે તો ગામડામાં તો તળાવ હોય જ છે, આપણે સુરત શહેરમાં રહીએ તો નદી છે, કઈ નદી છે? તાપી, બરાબર ને? તો બાળકો નદી તરાવે ફરતા હતા, નદી તરાવે ફરતા હતા,
પાણી દેખીને પાણીને જોઈને શું કરવા પડી જતા હતા? તરવા અથવા નાહવા પડી જાય પાણી જોઈને. ઘણા બધાને, ઘણા તમે નદી કિનારે જતા હશો, દરિયા કિનારે ફરવા જતા હશો તો નાહવા જાઓ છો ને, તો આ બાળકો નદી તરાવે ફટાફટા શું જોઈને તરવા પડી જાય? પાણીને જોઈને, પાણી જોઈને તરવા પડી જાય, એમાં નાહવા પડી જાય. બરાબર. અમે માટીના કૂવા કરતા હતા તે જોઈ આનંદે નાચતા હતા. અમે રેતીમાં, માટીના કૂવા એટલે નદી કિનારે દરિયા કિનારે રેતી હોય એમાં આવી રીતે પર્વત બનાવે, મંદિર બનાવે, એમાં બધું જુદી જુદી વસ્તુ એટલે માટીના કૂવા કરતા હતા. અને આ બધું બનાવીને અમે આનંદથી નાચતા, ખૂબ ખુશ થઈને નાચવા માંડતા હતા. માટીના શું બનાવતા હતા? કૂવા. અને શું જોઈને નાચતા? માટીના કૂવા જોઈને નાચતા હતા. બાળમિત્રો, તમને આ ગીતમાં સમજ તો પડી જશે. હવે એના પરથી આવતા આપણે શબ્દ જોઈએ. રેટીમાં રંગભેર. બાળકો ક્યાં રમતા હતા? રેટીમાં રંગભેર આનંદથી રમતા હતા. રમતા, રમતા. બહેન, બહેન. બાગ, બગીચે. અમે રેતીમાં રમતા હતા તે કોને ગમતું હતું? ભાઈ બહેનને ખૂબ ગમતું હતું. પછી ક્યાં રમવા ગયા? બાગ, બગીચે, બાગોમાં રમવા ગયા. ખીલેલા, ખીલેલા. ફૂલડા, ફૂલડા. સુંગટા, સુંગટા. ચાંદાની. ખીલેલા શું સુંગતા હતા? ફૂલડા. શું સુંગતા હતા? ફૂલડા. કેવા ફૂલડા સુંગતા હતા? ખીલેલા. ઝીણા, ઝીણા. ચાંદાની, ચાંદનીમાં રમતા હતા બાળકો. પછી ક્યાં રમવા જાય છે? ચાંદાની, ચાંદનીમાં. એમાં શું ગણે છે? તમતમતા, તારલિયા. તમ તમતા, તારલિયા. તારલિયા એટલે તારા. નદી, નદી. તળાવે, તળાવે. ફરતા. પછી બાળકો ક્યાં ફરવા ગયા? નદી તરાવે. નદી તરાવે ફરતા ફરતા શું જોઈને તરવા બેસી જાય છે? પાણી, પાણી. દેખીને, દેખીને. પડતા, પડતા. માટીના, માટીના. કૂબા, કૂબા. પછી માટીના શું બનાવતા હતા? કૂબા. શું બનાવતા હતા? કૂબા. કૂબા સેના બનાવતા હતા? માટીના. આનંદે, આનંદે. નાચતા કૂબા જોઈને, માટીના કૂબા જોઈને પછી તેઓ આનંદથી નાચતા હતા. આપણે ફરીથી આ શબ્દનું વાંચન કરી લઈએ. ફરીથી આ શબ્દનું વાંચન કરીએ. રેટીમાં રંગભેર રમતા બહેનો બાગ બગીચે ખીલેલા ફૂલડા સુંગટા ચાંદાની ઝીણા તમ તમતા તારલિયા નદી તળાવે ફરતા પાણી દેખીને પડતા માટીના કૂબા આનંદે નાચતા. બાળમિત્રો, આજે આપણે પાઠ 5ની અંદર આસવાટે કોઠીના પ્રશ્ન નંબર 16માં જે ગીત આપ્યું છે એની સમજ મેળવી
હવે આ બંને સ્ક્રીન પરના શબ્દો કલોલી નોટમાં નવા પાના પર આજની તારીખ વાર લખીને ઉપર પાઠનું નામ લખજો, પછી ગીતનું નામ લખજો, ત્યાર પછી આ બંને સ્ક્રીન પરના શબ્દો ત્રણ વખત સુંદર અક્ષરે તમારી ડબલ લીટીની નોટ છે ને એ બે લીટીને પકડીને શબ્દ લખવાના છે, બંને લીટીને પકડીને શબ્દ લખવાના. મેં આગળ બારાક્ષરી વખતે પણ તમને બતાવ્યું હતું એવી રીતે જ વ્યવસ્થિત શબ્દો લખજો અને વાંચન પણ કરજો અને સ્વાધ્યાય પોથી ખોલીને આ ગીતનું ગાન પણ કરજો. ગાતા ન આવડે તો વાંધો નહીં, વાંચન કરજો. બરાબર, આવતા ટાસમાં આપણે આગળ શીખીશું. થેન્ક યુ.